नमस्कार, जीएसटीवीमां આપનું સ્વાગત છે, હું છું વિશાલ। ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। નેતાઓએ પોતાના અસલ અંદાજમાં વચનોની હારમાળા પણ સર્જી દીધી છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ટિકિટો આપવા માટે પક્ષોએ નામોનું એલાન કર્યું તો ક્યાંક મારામારી થઈ તો ક્યાંક પક્ષનું પરિવર્તન થઈ ગયું। પરંતુ બધાની વચ્ચે એક બાબત ઉડીને આંખે વળગે છે, દાગે નેતાઓની પસંદગી। પક્ષોએ વચનો કરોડો લાખો રૂપિયાના આપી દીધા, પરંતુ પસંદગી કરે છે એવા નેતાની જેઓ ખૂન મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ બધા નેતાઓમાં મતદારો શોધે છે એવો નેતા જેની ઇમેજ ખરડાયેલી ન હોય। તો આજની અમારી વિશેષ રજૂઆત છે સર્ચ ફોર હરીશચંદ્ર। શું વર્તમાન સમયમાં રાજા હરિશ્ચંદ્ર જેવા સત્યના પથ પર ચાલનારા નેતા મળી શકે ખરા? આ સવાલ પૂછાઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર। ચૂંટણી નજીક છે અને મતદારો હજુ પણ કેવા નેતાને પસંદ કરવા તેની કશ્મકશમાં છે, ત્યારે સોશિયલ મીડિયા પર વોટર સર્ચિંગ ફોર રાજા હરિશ્ચંદ્ર દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। વિધાનસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ઇતિહાસ અને સંપત્તિ જોઈ મતદારો મૂંઝવણમાં મુકાયા છે। મતદારોની આ મૂંઝવણ અંગે અમદાવાદના બિઝનેસ વુમન રુઝાન ખંભાતાએ એક કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં સાચા નેતાઓની શોધ કરાઈ છે। સિમિલરલી આપણે અગર કેન્ડિડેટ છે તો એ કેન્ડિડેટ આપણા માટે, આપણી કોન્સ્ટિટ્યુન્સી માટે, આપણી કન્ટ્રી માટે કામ કરવાનો છે, એટલે આપણે એ જોવાનું બહુ જરૂરી છે કે ભાઈ એની સ્ટ્રેન્થ શું છે, વીકનેસીસ શું છે, એપ્ટિટ્યુડ શું છે, એની થ્રેટ્સ શું છે। એટલે એને જેને કે સ્ટ્રેન્થ ઇન સિમ્પલ, આપણે જેમ કહ્યું લોર્ડ રામ ને રાજા હરિશ્ચંદ્ર, તો આપણે એ હકીકત છે કે જે દરજા પર આપણે એને બેસાડવાના છીએ તેના માટે એને એક ઓનેસ્ટ માણસ હોવો જોઈએ, અકાઉન્ટેબલ હોવો જોઈએ, પારદર્શી હોવો જોઈએ, એ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો છે। રુઝાને અત્યાર સુધી 27,000 થી વધુ બલ્ક ઈમેલ તથા SMS દ્વારા હજારો લોકો સુધી સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાને મતદાન કરવા અંગેનું અભિયાન પહોંચાડ્યું છે। અને આપણા જે સોશિયલ મીડિયા છે, ટ્વિટર, ફેસબુક, લિંક્ડઇન, ઓરકુટ, પછી આ જે ગૂગલ પ્લસ, ત્યાં બધે યુ નો ઇટ ઇઝ ફ્લેરિંગ અપ યાને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય યા વર્ચ્યુઅલ કહેવાય, ઇટ ઇઝ ગેટિંગ વર્ચ્યુઅલ। ગુજરાતમાં ચૂંટણી વખતે આવા અભિયાનો થાય તે આવકારે છે, પણ જે રીતે ચૂંટણી વખતે પ્રજાને વાયદા આપ્યા બાદ સત્તા પર આવીને પ્રજાને ભૂલી જવાય છે, તે જોતા બદલાતા સમયની સાથે આવી શોધ કેટલી સફળ થશે તે સમય જ કહેશે। કેમેરામેન ધવલ પટેલ સાથે મનોજ ખત્રી, GSTV, અમદાવાદ। તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, જેમણે સર્ચ ફોર હરિશ્ચંદ્ર અભિયાન છેડ્યું છે। રુઝાન, સ્વાગત છે તમારું GSTVમાં। રુઝાન, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે આ અભિયાન છેડવાની જરૂર શા માટે પડી? જોડાયા છે રુઝાન ખંભાતા, જેણે સર્ચ ફોર હરિશ્ચંદ્ર નામનું અભિયાન શરૂ કર્યું છે। રુઝાન ખંભાતા સાથે વાત કરીશું કે રુઝાન, સમગ્ર આ જે અભિયાન શરૂ કર્યું છે, સારો નેતા, સાચો નેતા શોધવાનું તમારું જે સર્ચ ફોર હરિશ્ચંદ્ર અભિયાન શરૂ કર્યું છે, આ અભિયાન શરૂ કરવાની જરૂર શા માટે પડી? હું ઘણા યુથ સાથે કામ કરું છું, એટલે અમે વાત કરીએ, એકચ્યુઅલી જે આજકાલ અવેરનેસ થઈ રહી છે કે યુથ માટે જનરેટ થાય છે અવેરનેસ કે તમે ઇલેક્શન, તમે વોટિંગ કરો, એકચ્યુઅલી વોટિંગ કરવાની અવેરનેસની જરૂર નથી, કારણ કે એઝ અ યુથ વી આર ઓલ વેરી એન્થુઝિયાસ્ટિક ટુ ગો એન્ડ વોટ, અમે ઈચ્છીએ છીએ વોટ આપવાનો। હું જ્યારે એ મારા ટાઈમે 21 વર્ષ હતું તો હું એક્સાઇટેડ હતી કે મને 21 વર્ષે વોટની રાઇટ મળવાની છે, જે અત્યારે 18 વર્ષની છે। એટલે હવે જે અવેરનેસ કરવાની છે એ કરવાની છે કે આપણે વોટ કેવી રીતે આપવો, કોને આપવો, હવે એક ઇટસેલ્ફ ઇઝ અ સાયન્સ, અને વી કેન ટોક ઇટ ફર્ધર, આપણે વાત કરશું, પણ એટલે અમે એક ચાલુ કર્યું કે જ્યારે અમે ડિસ્કસ કરતા હતા કે હવે આપીએ કોને, કારણ કે જે રીતે આજની તારીખમાં આટલું બધું કેમ્પેન થઈ રહ્યું છે, ડિજિટલ કેમ્પેન, ઇલેક્ટ્રોનિક કેમ્પેન, મટ સ્લિંગિંગ થઈ રહ્યું છે, એકચ્યુઅલી આપણે બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે સ્ટેટિસ્ટિક્સથી, એનાલિસિસથી, અને બધા એનાલિસિસ નવા નવા છે, કોઈક આ રીતે બતાવે છે અને કોઈક પેલી રીતે બતાવે છે, તો ગ્લાસ ખાલી ભરેલું, કોઈકને ઘર ભરેલું દેખાય છે તો કોઈને ગ્લાસ ખાલી દેખાય છે, એટલે યુ નો વિથ ઓલ ધીઝ થિંગ્સ ઇટ હેઝ બીકમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે હાઉ ડુ વી ડુ એન એનાલિસિસ, એન્ડ ઇટ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ, એટલે અમે વિચાર્યું અને પછી વી થોટ કે ઇન્સ્ટેડ ઓફ સર્ચિંગ ફોર લોર્ડ રામ એન્ડ લોર્ડ હરિશ્ચંદ્ર, કારણ કે નોર્મલી લોકો કહે છે કે કોઈ સારું કેન્ડિડેટ જ નથી, ચલો ને આપણે કોને વોટ આપીએ, યા કોઈ સારી પાર્ટી નથી, એ બધું બહુ કન્ફ્યુઝન રહે છે, એટલે આઈ વોન્ટ કે લેટ અસ એડ્યુકેટ ધ યુથ એન્ડ ટેલ ધેમ કે વિચ ઇઝ અ લોજિકલ વે
ટુ ગો હેડ એન્ડ ચૂઝ અ રાઇટ કેન્ડિડેટ ફોર ધેર ફ્યુચર, ફોર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી એન્ડ સો ઓન. રુજન, જે રીતે તમે જે અભિયાન છેડ્યું છે એ તમારા અભિયાનનો રુઝાન શું છે? મારા અભિયાનનો રુઝાન એ જ છે, જે ધેર ઇઝ અ કન્ફ્યુઝન બિટવીન રુઝાન એન્ડ રુઝાન, બટ ધ અભિયાનનો રુઝાન એ જ છે કે મારે લોકોને આ હું અભિયાન એટલે કરું છું કારણ કે ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ અને લોકોથી આ રિક્વાયરમેન્ટ આવી છે કે અમારે એવું કરવું છે કે જેના લીધે અમે, કારણ કે ધે નો ધીસ ઇઝ ધ રાઇટ ટુ વોટ. ઇનફેક્ટ મને તો એક જણાએ કહ્યું કે વોટ ઇઝ લાઈક AK-47. આપણે નહીં કહે કે મારી પાસે કાશ AK-47 હોય, એવી રીતે વોટ ઇઝ લાઈક AK-47 કે તમે નોન વાયલન્ટ વેમાં તમે તમારું એ મૂકી શકો. એટલે લોકોને આની પણ અવેરનેસ છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મેં તમને કહી કે યુથ હું ડ્યુ રિસ્પેક્ટ આપું છું કે એટ ધ એજ ઓફ 20 ઇટ ઇઝ, કારણ કે હું પોતે બી મિસલેડ થઈ છું, કારણ કે એટ ધ એજ ઓફ 20 યુથ ઇઝીલી ગેટ મિસલેડ. કેવી રીતે? કે કોઈક કેરિશ્મેટિક લીડર હોય, સારું બોલતો હોય, મોટું બોલતો હોય, કોઈકની ઇમ્પ્રેશન સારી હોય, પછી એટલે યુ નો આ રીતે યુથ મિસલેડ થાય છે. એટલે મેં વિચાર્યું કે જાણે કે મેં બી હું બી બિઝનેસ ચાલુ કરી દઉં, તો 18 ને 20 વર્ષે અમે ઇવેલ્યુએટ કરતા હતા પ્રોજેક્ટ, તો મને બધા પ્રોજેક્ટ પ્રોફિટેબલ લાગે. મને એટલે બધા પ્રોજેક્ટ પ્રોફિટેબલ લાગે કારણ કે એક્સેલ શીટમાં પ્રોજેક્ટ બનતા હોય એટલે એક આંકડો અહીંયા ચેન્જ કરો એટલે લાખો કરોડોની પ્રોફિટ થઈ જાય. પણ પછી મને સમજાવવામાં આવ્યું કે બેન આવી રીતે પ્રોજેક્ટ ઇવેલ્યુએટ ના થાય, અને પછી આઈલ કમ ટુ ધેટ કેવી રીતે થાય. એટલે ધ સેમ વે આપણે જે કેન્ડિડેટનું ઇવેલ્યુએશન કરવા માંગીએ છીએ, તો સિમ્પલ પેરામીટર છે. તમે જ્યારે આ પેરામીટર્સ વાંચશો તમને થશે કે અરે આ તો આટલું સિમ્પલ છે અને આપણે કેમ નથી કરતા. ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ જે યુથ પાસેથી જાય છે કે નોર્મલી માર્કેટમાં ઇટ હેપન્સ સચ કે, એક્ઝામ્પલ આપું તમને કે આપણે મોબાઈલ ખરીદવા જઈએ છીએ યા લેપટોપ ખરીદીએ છીએ, તો આપણે માર્કેટમાં યા ઈમેલ પર ઇન્ટરનેટ પર 36 લોકોને પૂછશું કે ભાઈ કેવો છે મોબાઈલ, કેટલાનો છે, કમ્પેર કરશું, ફીચર્સ જોઈશું, આ જોઈશું, તે જોઈશું, 36 ચીજ જોઈશું, અને એના માટે અઠવાડિયું બગાડશું. તો મારું એ કહેવું છે કે આપણે થેન્ક્સ ટુ ઇન્ટરનેટ ધેર આર લોટ ઓફ વેઝ જ્યાંથી તમે રિયલ ઇન્ફોર્મેશન, હા કેન્ડિડેટની તમારે રિયલ ઇન્ફોર્મેશન લાવવાની છે કે ભાઈ કેન્ડિડેટ કેવો છે, એનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં, એનું એડ્યુકેશન છે કે નહીં, એનો એટીટ્યુડ કેવો છે, એને કેટલું બધું શોધવું તકલીફ પડી રહ્યું છે પ્રજાને, એવું કહેવા માંગો છો તમે? સોરી, એ બધું શોધવું તકલીફ પડી રહ્યું છે કારણ કે જેમ કહ્યું કે કોઈ વસ્તુ માટે સર્ચ એન્જિનમાંથી તમે વસ્તુ શોધી શકો છો, એના એની ડૂઝ એન્ડ નોન્સ અને એનો રિવ્યૂ પણ લઈ શકો છો, પરંતુ કયો નેતા સારો છે કયો નથી સારો એ શોધવું અત્યારે મતદારો માટે મુશ્કેલ બન્યું છે, એવું કહેવા માંગો છો તમે? ના, હું એમ કહેવા માંગુ છું કે એ મુશ્કેલ બન્યું છે એ હકીકત છે, પણ આપણે થોડો આપણો ટાઈમ કાઢી અને જે આપણે પડદા પાછળની જે ચીજો જોવાની છે, એનાલાઇઝ કરવાની છે, આપણે અગર આપણે આજે એનાલિટિકલ ટૂર છે, સ્વોટ એનાલિસિસ જે મેં વાત કરી કે જેનાથી આપણે સ્ટ્રેન્થ વીકનેસીસ એની એપ્ટિટ્યૂડ થ્રેટ્સ એ બધું આપણે જોઈએ, તો ઇટ વુડ બી વેરી ઇઝી ફોર અસ ટુ વોટ યુ કોલ ફાઇન્ડ અ રાઇટ કેન્ડિડેટ ફોર અવર કોન્સ્ટિટ્યુએન્સી. જી ચોક્કસથી, મતદારોએ પોતાના ઉમેદવાર પસંદ કરવામાં ઘણી તકલીફ પડી રહી છે, પરંતુ જો સર્ચ કરીને એ લોકો મતદારોને પસંદ કરે તો કદાચ ખોટું નહીં હોય, પરંતુ આજ અંગે ચર્ચા હજુ પણ આગળ ચાલુ રાખીશું, પરંતુ તે પહેલાં લઈએ એક બ્રેક.